मित्रों, स्वागत है मित्रों कैप्टिव पावर प्लांट ना लेक्चर नी अंदर आपणे आजे अलग अलग पावर प्लांट विषय भणवानो छे। तो पहला जे आपणे समझवानुं छे ए छे के आ कैप्टिव शुं छे, कैप्टिव नो वर्ड नो मतलब शुं। कैप्टिव एटले के जे पण आपणे कोई पण पावर प्लांट नी अंदर बेसिकली विद्युत ऊर्जा जनरेट करीए छे, आ जे विद्युत ऊर्जा छे एने त्या ने त्या प्रिमाइसिस में फेक्टरी अंदर ज आप जो वपराश में लीए छे तो एने कहवाये कैप्टिव पावर प्लांट। बराबर है, एट्ले कि हमें कैप्टिव एक एक्जाम्पल आप समझिए तो तमे कोई कंपनी में के कोई कमर्शियल बिल्डिंग हे त्या ते आ एक वस्तु जी हे ये डीजी सेट एट्ले कि डीजल जनरेटर जो सेट हो ઇવન આપણે ઘણી વખત કોઈ મેરેજ ફંક્શનમાં એમાં એટેન્ડ કરવા ગયા હોય છે તો ત્યાં પણ બહાર જે છે એક સેપરેટ ટ્રક આખો ઊભો રાખેલો હોય છે જેના અંદર એક મોટું બોક્સ જેવું એક પડેલું હોય છે જેને આપણે કહીએ છીએ ડીઝલ જનરેટર। તો આ જે ડીઝલ જનરેટર છે એ પોતે કેપ્ટિવ છે। શું કામ? તો કે કેપ્ટિવ એટલા માટે છે કે જો એ પોતે જનરેટ કરે છે અને ત્યાં આગળ જે એના પ્રિમાઇસિસમાં જરૂરિયાત છે એને પહોંચી વળવા માટેથી એ સફિશિયન્ટ છે, માટે એને કેપ્ટિવ કહીએ છે। હવે જો આ ડીઝલ જનરેટર જે આપણું છે એ જનરેટ કર્યા સિવાય, જનરેટ તો કરે જ છે એ સિવાય જે જગ્યાએ જરૂર છે ત્યાં પણ સપ્લાય આપે અને સાથે સાથે ગ્રીડની અંદર એટલે કે જે જગ્યાએથી પીજીવીસીએલનો આપણને સપ્લાય આવે છે તો એમને ગ્રીડ થ્રુ ગ્રીડ મારફત જે છે એ વિદ્યુત ઊર્જા પહોંચાડે આ ડીઝલ પાવર પ્લાન્ટ। બરાબર, તો આ ટાઈપનો પાવર પ્લાન્ટ જે છે એ કેપ્ટિવ નથી રહેતો પછી। શું કામ? કેમકે એ બીજાને પણ હેલ્પફુલ થાય છે એવું કરી દીધું, હવે એ એના ખાલી પ્રિમાઇસિસ માટે જ જનરેટ કરે છે એવું નથી। બરાબર છે, માટે આવા ટાઈપના પાવર પ્લાન્ટને કેપ્ટિવ ન કહી શકાય કે જે ગ્રીડમાં પણ ફેડ કરતો હોય। બરાબર છે, તો આવા ટાઈપનો જે પાવર પ્લાન્ટ છે એને કહેવાય છે ડીઝલ પાવર પ્લાન્ટ અથવા તો કેપ્ટિવ પાવર પ્લાન્ટ। કેપ્ટિવ પાવર પ્લાન્ટની અંદર બીજા અલગ અલગ ટાઈપ્સ પણ આવે છે, તો આજે જે આપણે બેઝિકલી ભણવાના છે એ છે સૌથી પહેલાં ડીઝલ પાવર પ્લાન્ટ। બરાબર, તો ડીઝલ પાવર પ્લાન્ટ શું છે? તો કે ડીઝલ પાવર પ્લાન્ટ જે છે એ 2-50 મેગાવોટ સુધીની રેન્જની અંદર જનરેશન કરી શકે છે। ક્યાં યુઝ થાય છે? તો કે જે જગ્યાએ સેન્ટ્રલ સ્ટેશન્સ હોય છે ત્યાં સપ્લાય ઓથોરિટીઝને એના કામ માટેથી। બરાબર, એટલે કે મેં કીધું એમ કે કોઈ મોલ છે તો ત્યાં પણ એક ડીઝલ જનરેટર રાખવામાં આવે છે, બહુ મોટો મોલ છે તો એ ટાઈપના જે જગ્યાએ ઇમરજન્સીની અંદર ખાસ જરૂરિયાત હોય ત્યાં આગળ આપણે ડીઝલ પાવર પ્લાન્ટ જે છે એનો યુઝ કરીએ છે। એટલે મેં કીધું એમ કે હોસ્પિટલમાં થઈ શકે, ટેલિફોન એક્સચેન્જ છે, રેડિયો સ્ટેશન્સ છે, સિનેમા થિયેટર્સ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, બરાબર, આ બધી જ જગ્યા પર આપણે ડીઝલ પાવર પ્લાન્ટ જે છે એ યુઝ કરતા હોઈએ છે। બીજું શું છે? તો કે સેના માટે વધારે સ્યુટેબલ છે? તો કે મોબાઈલ પાવર જનરેશન, એટલે રિમોટલી તમારે કોઈ પણ જગ્યાએ વિદ્યુત ઊર્જાની જરૂરિયાત છે, તમને ખ્યાલ છે પાર્ટી પ્લોટ ક્યાંય પણ હોઈ શકે, ગમે ત્યાં દૂર દૂર હોય હાઈવે પર, તો ત્યાં પણ આપણે ડીઝલ જનરેટર લઈ જઈ શકીએ છીએ ખટારામાં રાખીને। બરાબર છે, અને ત્યાં આગળ જે વિદ્યુત ઊર્જાની જરૂરિયાત છે એને આપણે પહોંચી વળી શકીએ છીએ। એ સાથે તમને કહું કે આ જે પાવર પ્લાન્ટ છે એવા ટાઈપના પાવર પ્લાન્ટ પીક લોડ પ્લાન્ટ પણ કહેવાય છે, એટલે કે ગમે ત્યારે ઇન્સ્ટન્ટ જો કોઈ બ્લેકઆઉટ થાય છે અથવા તો ઇનશોર્ટ બ્લેકઆઉટ તો ન કહી શકાય પણ જો ત્યાં આગળ સડનલી કોઈ રિક્વાયરમેન્ટ ઊભી થાય છે તો એવા ટાઈપના લોડને પહોંચી વળવા માટે, અથવા એમ કહી શકું કે પીક લોડ એટલે બીજું કાંઈ નહીં કે જે રોજિંદી ડિમાન્ડ છે એના કરતાં થોડો ઘણો વધતો ઓછો જે સ્પાઇક આવતો હોય વધારાનો, એવા ટાઈપના સ્પાઇકને પહોંચી વળવા માટેથી ડીઝલ પાવર પ્લાન્ટ યુઝ કરવામાં આવે છે, જેની રિક્વાયરમેન્ટ બહુ મોટી ના હોય, થોડીક જ હોય। બરાબર, પણ એના માટેથી સેપરેટ આખો પાવર પ્લાન્ટ ઊભો કરવો અને એનું જનરેશન એને આપવું તો એ વ્યાજબી નથી, તો એવા ટાઈપની જગ્યા પર અથવા તો એવી ટાઈપની ડિમાન્ડ માટેથી આપણે ડીઝલ પાવર પ્લાન્ટ જે છે એ જનરલી યુઝ કરી શકીએ છીએ। સ્ટેન્ડ બાય યુનિટ પણ કહી શકીએ અને ઇમરજન્સી પ્લાન્ટ કહી શકીએ। ઘણી વખત એવું થાય સ્ટાર્ટિંગ સ્ટેશન્સ એવું લખ્યું છે, તો સ્ટાર્ટિંગ સ્ટેશન શું છે? તો કે ઘણીવાર બ્લેકઆઉટ થાય છે તો ત્યારે
પાવરને રિસ્ટોર કરવા માટેથી થોડા થોડા યુનિટ્સને પાવર પહોંચાડવો પડે સ્ટાર્ટિંગમાં. તો એવા ટાઈપનું જ્યારે હોય છે ત્યારે પણ ડીઝલ પાવર પ્લાન્ટ આપણે યુઝ કરી શકીએ છીએ. સેન્ટ્રલ સ્ટેશન્સ પર પણ યુઝ થાય છે, ઇન્ડસ્ટ્રીઝમાં પણ યુઝ થાય છે, બરાબર. કે જે જગ્યાએ પાવરની રિક્વાયરમેન્ટ કેવી હોય, 500 કિલોવોટથી ઓછી હોય, તેવી બધી જ જગ્યા પર આપણે ડીઝલ પાવર પ્લાન્ટ યુઝ કરી શકીએ છીએ. આના ફાયદા અને ગેરફાયદા શું છે તો એ સમજીએ. તો કે એ જે છે ઝડપથી રિસ્પોન્ડ કરી શકે છે, જેટલો પણ લોડ વેરી થતો હોય, ડિમાન્ડ વધતી ઘટતી હોય, તો એને તરત જ જે છે એ પહોંચી વળી શકે છે, ઓછી જગ્યા રોકે છે, બરાબર છે. આ જ સેમ કેપેસિટી માટે ડીઝલ પાવર પ્લાન્ટ જે છે એ એકદમ કોમ્પેક્ટ છે, બરાબર, નાનો એવો છે, સ્મોલર દેન અ થર્મલ પાવર પ્લાન્ટ. થર્મલ પાવર પ્લાન્ટ કરતાં ખૂબ જ નાનો છે, માટે એવું કહી શકાય કે આ કોમ્પેક્ટ છે, બરાબર. ડીઝલ પાવર પ્લાન્ટ જે છે એ મોર એફિશિયન્ટ દેન અ સ્ટીમ પાવર પ્લાન્ટ, જે તમારો આપણો તાપ વિદ્યુત મથક છે એના કરતાં આની એફિશિયન્સી ઘણી સારી છે, એવું કહી શકાય. અને કેટલી રેન્જમાં, તો કે 150 મેગાવોટ સુધીની કેપેસિટીની રેન્જની અંદર આ જનરેટ કરી શકે છે. એની સામે ડીઝલ પાવર પ્લાન્ટના અમુક ડિસએડવાન્ટેજ પણ છે, જેમ કે ખૂબ જ હાઈ ઓપરેટિંગ કોસ્ટ. કોસ્ટ તમને ખ્યાલ છે કે સૌથી પહેલાં જે ડીઝલ છે એ જ આપણને મોંઘું પડે, બરાબર છે. કેમ કે એ જે ડીઝલ ખાતું હોય એના સામે તમને એટલી એવરેજ મળી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે. હાઈ મેન્ટેનન્સ અને લ્યુબ્રિકેશન કોસ્ટ, આ એક ડીઝલ પાવર પ્લાન્ટ છે એનો એક આ ડિસએડવાન્ટેજ છે. મેન્ટેનન્સ ખૂબ માગી લેતું હોય છે અને લ્યુબ્રિકેશન કોસ્ટ છે. આપણે તમારા કોઈ પાસે ઘરે જો ડીઝલ ગાડી હોય તો એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ડીઝલ કારમાં જે છે એ થોડા ટાઈમે રિપેરિંગ ને બધું એમાં માગતું હોય છે, પ્લસ ખરાબ પણ થતું હોય છે. અમુક ટાઈમે જે છે એ ગાજવા માંડે, બરાબર છે. તો આ બધી ઓપરેટિંગ મેન્ટેનન્સ કોસ્ટ જે છે એને કારણે આ બધું થતું હોય. કેપેસિટી જે છે ડીઝલ પ્લાન્ટની એ લિમિટેડ છે, એને વધારી કે ઘટાડી ન શકો, સિવાય કે મશીનને રિપ્લેસ કર્યા સિવાય, બરાબર. તો એ એક ખાસ વસ્તુ છે. બહુ મોટી સાઇઝમાં પણ પાછા એને બનાવી નથી શકાતા. ડીઝલ પાવર પ્લાન્ટ જે છે એ નોઇસ ખૂબ કરે છે, અવાજ કરે છે, એટલે એ આપણને કાનને ગમતું નથી. એટલે તમે જોજો કે ડીઝલ પાવર પ્લાન્ટ જ્યાં પણ હશે, ડીજી સેટ એ થોડો દૂર હશે અને આમ સેપરેટલી એક જગ્યાએ રાખ્યો છે કે જેનો અવાજ આપણને ઓછો આવે, બરાબર છે. ડીઝલ પાવર પ્લાન્ટ્સ જે છે એ ઓવરલોડમાં સપ્લાય નથી કરી શકતા કન્ટિન્યુઅસલી, જ્યારે સ્ટીમ પાવર પ્લાન્ટ જે છે એ ઓવરલોડની અંદર પણ કામ કરી શકે છે. કેટલા ટકા સુધી? તો કે 25% ઓવરલોડ સુધી એ જે છે એ સપ્લાય કરી શકે છે. આની શું શું રિક્વાયરમેન્ટ છે? તો કે હીટ એન્જિન જોઈએ છે, તો બરાબર. હીટ એન્જિન શું કરે છે? તો કે કમ્બશન માટે જવાબદાર છે. ઇન્ટરનલ કમ્બશન એન્જિન જે છે, એટલે કે ICE એન્જિન, 4-stroke 2-stroke જે છે એન્જિન્સ આવતા હોય છે, એની અંદર આપણે જે છે એ કમ્બશન થતું હોય, એટલે કે જે બળવાની પ્રક્રિયા છે એ શેમાં થશે? તો કે આ ઇન્ટરનલ કમ્બશન એન્જિનની અંદર થશે. તો એ છે. પછી બીજું શું છે? તો કે પેટ્રોલ એન્જિન જે છે એ એક એક્ઝામ્પલ છે આનું, ઇન્ટરનલ કમ્બશન એન્જિનનું, જે આપણે રેગ્યુલરલી સ્કૂટર લે યુઝ કરીએ છીએ તેની અંદર હોય જ છે. તો એમાં કેમ છે? તો કે થોડીક હવા અને ફ્યુલ એમ બંનેનો ભેગા થઈ અને પછી જે છે એ અંદર જતું હોય છે. તો સેમ વે આમાં પણ એ જ રીતે થશે. તમને ખ્યાલ છે કે ઓક્સિજન જોઈએ, કોઈ પણ વસ્તુને બાળવું હોય તો ઓક્સિજનની હાજરી જરૂરી હોય છે. તો સેમ વસ્તુ અહીંયા એર જે છે એનું જ કામ પૂરું પાડે છે. એવી જ રીતે એક્સટર્નલ કમ્બશન એન્જિન જે છે એમાં પણ આ વસ્તુ જરૂરી છે. વર્કિંગ ફ્લુઇડ હોય છે, બરાબર, એ જે છે એને કારણે એનર્જી મળે છે બોઈલરને, અને પછી એ બળે છે અને બળતણને બળવાને કારણે બોઈલરની અંદર જે છે એ શું થાય છે? હીટ ઉત્પન્ન થાય છે, એટલે કે પાણી જે છે એનું સ્ટીમની અંદર કન્વર્ઝન થાય છે. એટલે સ્ટીમ જે છે આ જે વાત કરી એ કેનું શેનું એક્ઝામ્પલ છે? તો કે એક્સટર્નલ કમ્બશન એન્જિન. એટલે આ જે છે આની અંદર વર્કિંગ ફ્લુઇડ તરીકે શું છે? તો કે સ્ટીમ છે, બરાબર છે. તો આ રીતે ડીઝલ પાવર પ્લાન્ટ જે છે વર્ક કરતું હોય છે, અને એના અલગ અલગ સ્ટ્રોક એન્જિન્સ જે છે, એટલે 2-stroke ને 4-stroke એન્જિન્સ આવતા હોય છે. આઈસી એન્જિનનું જે છે એ ક્લાસિફિકેશન આટલી રીતે થાય છે, બરાબર છે. એમાં પહેલી જે આવે છે એ છે સાયકલ ઓફ ઓપરેશનને આધારે. તો મેં કીધું એમ કે 2-stroke અને 4-stroke એન્જિન કહી શકાય. પછી એકોર્ડિંગ ટુ ધ
સાયકલ ઓફ કમ્બશન, કમ્બશન સાયકલ કઈ ફોલો કરે છે. આ જનરલી જે છે એ મિકેનિકલ એન્જિનિયરિંગ સાઈડ તમારું થોડુંક જાય છે, જેમાં ઓટો સાયકલ એન્જિન આવે છે, ડીઝલ સાયકલ એન્જિન આવે છે અને ડ્યુઅલ કમ્બશન ઓર સેમી ડીઝલ સાયકલ એન્જિન, આ ત્રણ ટાઈપના હોય છે. એકોર્ડિંગ ટુ એરેન્જમેન્ટ ઓફ સિલિન્ડર જે છે એ ત્રણ ચાર ટાઈપ પડે છે, રેડિયલ એન્જિન, વી ટાઈપ એન્જિન, વર્ટિકલ એન્જિન ને હોરિઝોન્ટલ એન્જિન. આના બધાના ખાલી તમારે નામ જે છે એ જોવાના છે. એકોર્ડિંગ ટુ ધેર યુઝિસ, એના ઉપયોગ પ્રમાણે જે છે એ તમે જુઓ તો સ્ટેશનરી એન્જિન પણ હોઈ શકે, પોર્ટેબલ એન્જિન પણ હોઈ શકે, મરીન એન્જિન પણ હોઈ શકે, ઓટોમોબાઈલ એન્જિન પણ હોઈ શકે અને એરો એન્જિન પણ હોઈ શકે છે. પછી ફ્યુલને આધારે પણ પડી શકે, તો એ તો બધાને ખ્યાલ છે કે ઓઇલ એન્જિન આવે, પેટ્રોલ એન્જિન આવે અને ગેસ એન્જિન આવે. સેમ વે એના ઇગ્નિશનને આધારે પણ ભાગ પડી શકે છે બે, જેમાં છે સ્પાર્ક ઇગ્નિશન અને કમ્પ્રેશન ઇગ્નિશન. તો આ રીતે જે છે એ અલગ અલગ ભાગની અંદર તમે આઈસી એન્જિન્સને ડિવાઈડ કરી શકો છો. તો આ જે વાત થઈ આને આપણે કહીએ છીએ ડીઝલ પાવર પ્લાન્ટ, બરાબર. ડીઝલ પાવર પ્લાન્ટના અંદર જનરલી આટલી વસ્તુ જે છે એ આપણે જોઈએ છે. હવે તમારે જે છે એ આગળ ઉપર કેપ્ટિવ પાવર પ્લાન્ટનો બીજો ટાઈપ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. ડીઝલ પાવર પ્લાન્ટ જે છે એના અંદર કેવી રીતે હોય છે એ માટેથી આગળ ઉપર આપણે એક અલગથી વિડીયો જનરેટ કરીશ, જેની અંદર ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક એન્જિન વિશે આપણે માહિતી લેશું, બરાબર છે. તો જો તમને આ વિડીયો લેક્ચર જોયા પછી કંઈક થોડું ઘણું નોલેજ આપણામાં ઇન્ક્રીઝ થયું હોય તો આપ મારા વિડીયોને લાઈક કરી શકો છો અને શેર કરી શકો છો. અને જો આપને આવા વિડીયોઝ વધારે જોવા હોય તો આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ